બ્લોક ઈ સી અને ડી તથા અમદાવાદમાં ગઈકાલે ભારે વરસાદ બાદ ગુજરાત યુનિવર્સિટીની જે બોઇઝ હોસ્ટેલ આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે અહીંયા અને સી એમ ત્રણ બ્લોક આવેલા છે આમ તો સિવાય કોલેજ જવા માટેનો જે સમગ્ર અહીંયાથી બહાર નીકળવા માટેનો રસ્તો છે ત્યાં પણ આપને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ કે કેટલી સમસ્યા થઈ રહી છે જી ત્રણેય બ્લોકમાં પાણી છે અત્યારે હાલ શું સ્થિતિ છે કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં છે જી અત્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જ છે અને ગઈ રાત્રે જે વરસાદ પડ્યો હતો એના લીધે અત્યારે સીડી મેસની આગળ પણ પાણી ભરાયા છે અને સીડી અને ઈ આ ત્રણેય બ્લોકની અંદર અત્યારે પાણી ભરાયેલા છે જાણે મોટું જળાશય એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે કાલે રાત્રે અતિશય વરસાદ પડવાથી કેટલાય વિદ્યાર્થીઓ રાત્રે ભૂખ્યા પણ સુતા છે હજી સુધી કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી લીધી નથી ને કેટલાય વિદ્યાર્થીઓ અત્યારે બહાર નીકળી શકતા નથી અને ડિપાર્ટમેન્ટની અંદર વિવિધ જગ્યાઓએ પાણી ભરાયા છે અત્યારે બધા જ માર્ગો જે રસ્તાઓ છે હોસ્ટેલના એ પણ અત્યારે બ્લોક થઈ ગયા છે અને ઘણા બધા પાણી સર્જાયું છે ઓકે તો અનેક જગ્યા ઉપર કારણ કે અલગ અલગ ત્રણ બ્લોક એટલે કે અલગ અલગ ત્રણ હોસ્ટેલો અહીંયા આવેલી છે એ તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ બહારની તરફ જોવા મળી રહી છે એના કારણે વિદ્યાર્થીઓ અત્યારે હાલ પરેશાન પણ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલે જે મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને લગભગ છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં સાત થી આઠ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે અને એના જ કારણે મોટાભાગના વિસ્તારોમાં અથવા તો જે રસ્તાઓ છે ત્યાં આપણે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા પરંતુ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ગુજરાત યુનિવર્સિટીની જે બોયઝ હોસ્ટેલ આવેલી છે ત્યાં પણ આપ પાણી ભરાયેલા અહીંયા જોઈ રહ્યા છો અને એના જ કારણે વિદ્યાર્થીઓએ અહીંયાથી બહાર નીકળવામાં પણ સમસ્યા થઈ રહી છે આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓના વાહનો પણ ડૂબ્યા હોય એ પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે પરંતુ વરસાદ બંધ થયાના લગભગ બાર થી પંદર કલાક જેટલો સમય વીતી ગયો છે આ સમયગાળા દરમિયાન પણ હજુ સુધી એ પાણીનો નિકાલ થઈ રહેલો જોવા નથી મળી રહ્યો કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી અમદાવાદ તો રાજકોટમાં